લાખણીમાં આરોગ્ય વિભાગની ટીમ સતર્ક છે. તાજેતરમાં જ બહારથી આવેલા 2471 લોકોની યાદી બનાવી લાખણીના આરોગ્ય વિભાગ દ્વારા તેમાંથી 1600 જેટલા લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા, જેમાં મોટા ભાગના લોકોને હોમ ક્વોરન્ટાઇનનો સમય પૂરો થતાં તેમને મુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શરદી અને ખાંસીના લક્ષણો ધરાવતા લોકોને ઘરમાં રહી ગરમ ઉકાળો પીવાની સલાહ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે. લાખણીમાં અત્યારે 6 મેડિકલ ઓફિસર, 8 કોમ્યુનિટી ઓફિસર, 7 મેલ સુપરવાઇઝર, 6 ફિમેલ સુપરવાઇઝર, 46 ફિમેલ હેલ્થ વર્કર, 45 મલ્ટીપર્પઝ, 14 આશા ફેસિલેટર અને 137 આશા બહેનો સેવા આપી રહી છે. લોકડાઉન સરકારે જે જાહેર કર્યું છે તે નિમિત્તે લાખણી તાલુકામાં જે લોકો બહારથી આવેલા છે, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા બહારથી આવેલા છે, તમામને સ્પષ્ટ સૂચના અમારા આરોગ્ય કર્મચારી દ્વારા આપવામાં આવેલી છે કે 14 દિવસ એમના ઘરે જ રહેવાનું છે, ઘરની બહાર નીકળવાનું નથી. અને ખરેખર મને અત્યારે આનંદ થાય છે કે ટોટલ અમારા લાખણી તાલુકામાં 2471 ગઈકાલ સુધીના રિપોર્ટ પ્રમાણે જિલ્લા બહારથી આવેલા હતા, તે પૈકી લગભગ 1600 જેટલા વ્યક્તિઓનું 14 દિવસનું હોમ ક્વોરન્ટાઇન પૂરું કર્યું છે. અને લોકોએ હોમ ક્વોરન્ટાઇનને અમે જે તાકીદ આપેલી હતી તેને સારી રીતે નિભાવ્યું છે, તેનો અમારી ટીમને આનંદ છે. આ ઉપરાંત એક વસ્તુ એ કહેવા માગું છું કે હજી પણ જે લોકોનું હોમ ક્વોરન્ટાઇન બાકી છે એ લોકો ઘરમાં જ રહે. અમારા જે ગ્રામ્ય લેવલે સરપંચ છે, તલાટી છે, કે જે અમુક શિક્ષક મિત્રોની અમે ટીમ બનાવી છે ગામે ગામ, તો અમને કોઈપણ જાતની બાતમી મળશે કે હોમ ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિ ઘરની બહાર નીકળી રહ્યા છે અથવા ડેરી પર આવી રહ્યા છે, તો તમામે તમામને તાત્કાલિક અમે મામલતદાર સાહેબ દ્વારા પોલીસને જાણ કરીને પોલીસ કેસ કરવાની અમે વિધિ કરીશું. પણ એવું કરવું ના પડે તે હેતુ સર લોકો પોતાની રીતે સમજે અને હોમ ક્વોરન્ટાઇનનો સંપૂર્ણપણે પાલન કરે એ ખાસ કહેવા માગું છું. બીજી વાત એ ખાસ કહેવા માગું છું કે અત્યારે આપણે પોતાની રોગ પ્રતિકારક શક્તિ જેટલી વધારીશું, આપણી ઇમ્યુનિટી સારી હશે, તો આપણને વધારે કોઈ તકલીફ કોરોનામાં નહીં થાય. ખાસ કરીને દિવસમાં 3-4 વખત ગરમ પાણી, 9 સેકું પાણી પીવા ખાસ પીવો. આ ઉપરાંત દિવસમાં 3 વખત 1-1 ચમચી હળદર ખાવાથી પણ ઘણું ફરક પડતો હોય છે. આ ઉપરાંત ઉકાળો, ધારો કે સૂંઢ છે, અજમો છે, પછી લવિંગ, મરી, આનો 1 ગ્લાસ પાણીમાં ઉકાળો બનાવીને પણ તમે સવાર સાંજ 2 ટાઈમ પી શકો છો. અને ગરમ પાણીનો નાશ લેવાની, કોઈને ધારો કે શરદી ખાંસી હોય તો મારી બધાને સલાહ છે કે દિવસમાં 2 ટાઈમ સવાર સાંજ ગરમ પાણીનો નાશ લેવો, ઊંડો શ્વાસ લેવો. તેનાથી ખરેખર આપણને કોઈ વાયરસ લાગુ પડશે, ચેપ લાગુ પડશે, તો પણ એનાથી તરત આપણને રિકવરી થશે. જો વધારે તકલીફ જણાય, માની લો કે ભારે તાવ આવે, સૂકી ખાંસી આવે કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, તો તરત તાત્કાલિક નજીકના સરકારી દવાખાનામાં સંપર્ક કરવો.